નડિયાદની ગ્રામ્ય પોલીસ કે જે નિષ્ક્રિય હોવાના એક બાદ એક હાલ તો પુરાવા સામે આવી રહ્યા છે આ વાત એટલા માટે કારણ કે એક જ દુકાનમાં સતત દસમી વખત આ ચોરીની ઘટના બની છે ખેડા જિલ્લામાં એક જ દુકાનમાં દસમી વખત આ ચોરી બની ચોરીની આ ઘટના બની છે કૃષ્ણા ડેરી નામની દુકાનમાં સતત દસમી વખત ચોરી થઈ અને ડેરીમાં બે હજાર અત્યાર સુધીમાં કુલ દસ વખત ચોરીની ઘટના બની ચૂકી છે ત્રણ વખત તો ડેરીના સીસીટીવી અને ડીવીઆર પણ તસ્કરો ઉઠાવીને લઈ ગયા પીપલગ પીપળાતા રોડ પર આવેલી છે આ કૃષ્ણા ડેરી જ્યાં સતત દસમી વખત ચોરીને અંજામ આપનાર તસ્કરોને પકડવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે આજે મારા ડેરીની અંદર સવારે હું રેગ્યુલર ટાઈમે આવ્યો આઠ વાગે મારું શટર તૂટેલું હતું આઈન મેં જોયું તો તૈયારીમાં આઈન મેં ગાડી પાર્ક કરીને મેં રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પીએસઓ તરફથી અમને એવો ઉદ્ધત જવાબ મળ્યો કે આજે અમારા મંત્રીશ્રીનું નડિયાદની અંદર આગમન છે એટલે એટલે અત્યારે અત્યારે અમારો પૂરો સ્ટાફ એમની પાછળ છે છે અમારી અમારી જોડે પાસે બહુ પછી અમે એસપી ફોન કર્યો એસપી સાહેબ ને અમે જાણ કરી કે સાહેબ દસ વખત અમારા ત્યાં બે હાજર સત્તર લઈને બે હાજર ચોવીસ સુધી દસ વખત ચોરી થઈ આજે એક પણ દિવસ સુધી કોઈ આરોપીને તમે પકડી નથી શક્યા તો અમારો સીધો આક્ષેપ એવું છે પોલીસ ને કે શું આ ચોરી પોલીસ જાતે કરાવે છે